મધરબોર્ડ ને એટલે જે મારી ચિપ અંદર છે એને સિગ્નલ એવી આપીશ કે બટન દબાવે ત્યારે તારે એ ઓરિજિનલ જે છે અહીંયા આપી દેવાનું અને પેલું અહીંયા નાખવાનું કેવી રીતે જોવા જવાના છે This is all technology, sir. Possible છે કઈ તો એગ્રી અત્યારે પેલો રેન્સમવેર જે ચાલી રહ્યો છે રેન્સમવેર ચાલી રહ્યો છે લોકોને ગાડા બનાવી દીધા છે એટલે એ તો મોટી ટેકનોલોજી આ તો સુચ નાની ટેકનોલોજી કઈ મોટી વાત છે એક વાત એની રિઝલ્ટ પછી કદાચ ફરિયાદ કરી શકે તો કાઉન્ટિંગ તો કરશે ને એ લોકો કદાચ એ જો હવે ફરિયાદ કે આમાં શું છે મશીનમાં કદાચ 400 વોટ બતાવે પણ જે કાગળ છે પીપલ 40 જ હશે ભદ્રેશભાઈ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1950 માં એવું કહે છે કે એટ ધ ટાઈમ ઓફ ધ વોટિંગ તમારે ફરિયાદ દાખલ કરવાની હવે એ વખત જો મને તક ના મળે ફરિયાદ કરવાની તો મતલબ નથી અત્યારે જે ડિલિશનનો મુદ્દો ઉભો થયો ગુજરાતમાં 1 લાખ ડિલિશન થયા હતા અમદાવાદમાં અને મહારાષ્ટ્રમાં 11 લાખ થયા હવે એ વખતે ફરિયાદ ના કરી પાછળથી કલેક્ટરને ફરિયાદ કરવા એક પણ ના લેવામાં આવી કે તમારો પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ એવું કહેશું અને ઇલેક્શન પ્રક્રિયા રોકી શકતા નથી એટલે એ વખતે જો દાદાગીરી કરવામાં આવે અને કે તમે ફરિયાદ નહીં કરી શકો તો પછી વીવીટીપીનો મતલબ નથી રહેતો એટલે જે રુઝાનજી કહે છે કે મહેશભાઈ આપે કીધું કે રુઝાનજી બી કહે છે કે સોફ્ટવેરમાં કદાચ આપણે કશું નથી કરી શકતા પણ હાર્ડવેરમાં કરી શકીએ છે એવી શક્યતા આપણે માની શકીએ બેલેટ પેપરમાં એવું કહેવાતું હતું મેં એવું પણ સાંભળ્યું છે બેલેટ પેપરમાં મહેશભાઈ બાજુમાં મૂકી ના રાખી શકે અને એનું ગણતરી કરીને પછી જયારે ગણતરી કરવાની વાત આવે ત્યારે રિપ્લેસ ના કરી શકે શું કહેશો જુગારમાં બધું જ શક્ય છે સમય ની અવધિ નડી રહી છે પણ આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ઇલેક્શન કમિશને પોતાની ભૂમિકા બાંધી દીધી છે ઇલેક્શન કમિશને જેમ લોકોએ કીધું છે ફરિયાદ કરી છે પ્રમાણે એમને પડકાર પણ આપી દીધો છે પરંતુ રાજકીય પાર્ટીઓને પડકાર આપ્યો છે હવે જોઈ રહ્યો કે ભારત દેશનો કોઈ પણ આઈટી એક્સપર્ટ છે એ જશે કે કેમ કારણ કે રાજકીય પાર્ટીઓના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ એવું પણ અહીંયા ક્લિયર કર્યું છે એ એક્સપર્ટ હોય કે નોન એક્સપર્ટ હોય બીજી બાબત કે સોફ્ટવેરની દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો એ પડકાર આપ્યો છે કે એક થશે કે નહીં કદાચ એમાં આપણને પરિણામ ન મળી શકે પણ હાર્ડવેરમાં મળી શકે એવી શક્યતાને નકારી શકાતી આ ચર્ચાને એ સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે મળશે